સિવર મર્કન્ટાઇલ બેંકની 4 શાખાના 50 વર્ષ પૂર્ણ થયા નિમિત્તે સાધારણ સભા ચેરમેન શ્રી અનંતરાય પરમારના અધ્યક્ષસ્થાને યોજાઈ. તારીખ 29 સપ્ટેમ્બર 2024 રોજ નારાયણ હોલ કપોળવાડી સિહોર ખાતે સિહોર મર્કન્ટાઇલ કોઓપરેટિવ બેંક લિમિટેડની 4 શાખાને 50 વર્ષ સુવર્ણ જયંતિની નિમિત્તે વાર્ષિક સાધારણ સભા ચેરમેન શ્રી અનંતરાય પરમારના અધ્યક્ષ અને યોજાઈ હતી, જેમાં પ્રશ્નોત્તરી સહિતના બેંકને આગળ વધારવા માટેના નિર્ણય લેવામાં આવ્યા. ગત વર્ષે બેંકનો નફો ફક્ત 1 લાખનો હતો, જે ચેરમેન શ્રી અંતુભાઈ એમડી શ્રી અને બોર્ડ ઓફ ડિરેક્ટરની અથાગ મહેનતથી 1,14,17,354 થયેલ છે, જે બેંકના ઇતિહાસમાં પ્રથમવાર થયેલ. 50 વર્ષ સુવર્ણ જયંતિ અવસરે દરેક સભાસરો માટે કેલેન્ડર તથા 6% ડિવિડન્ડ આપવાનું નક્કી કરેલ હોય, જેને દરેક શેરહોલ્ડરો દ્વારા બિરદાવવામાં આવેલ. બેંકની આ ગોલ્ડન જ્યુબિલિટીના 50 વર્ષ હર હંમેશા બેંકની પ્રગતિ માટે યાદગાર બની જશે. આપણે તો પ્રશ્ન હોય
બીજો પ્રશ્ન, માણસ માનવો પડે તો દવા કે નહીં જોવાય, પણ માણસ છે તો મજા ના તો તો મૂકે બેંક ને બેંક ના ઓકે આજરોજ અમારી મર્કેન્ટાઇલ કોઓપરેટિવ બેંકની સાધારણ સભા ભરાઈ હતી, એટલો કે સાધારણ સભાની અંદર જે પ્રશ્નોત્તરી પૂછવામાં આવી તેના સંતોષકારક જવાબ આપ્યા, બધાને સંતોષ થયો ને અમને પણ એવું થયું કે ના અમે જે કાંઈ આ સાધારણ સભા કરી છે તો એ બરાબર થઈ છે, જે કાંઈ અમને ખ્યાલ નહીં હોય એ શબ્દોની કે જાણવા અમને મળ્યું છે, છતાં અમે એજન્ડા શું હતો એ મને જણા, નફો કેટલો છે બેંક નહીં જણાવશો? આજનો એજન્ડા માં ખાસ તો નફોની વાત હતી કે ભાઈ નફો તમે કેટલો હતો, એક એક કરોડ ને 12 લાખનો કાયદેસર, પણ આ બીજા અમારે જે અગાઉના જે દેવા લેવાના હતા એવા રૂપિયા 70-75 લાખ રૂપિયા અમે દીધા, ટોટલ અમારો નફો 1 કરોડ 70 લાખ ની માથે કે 80 લાખ ની માથે હતો, હવે 1 કરોડ 12 લાખ જે દેવાના હતા એ અમારા દેવાના હતા, અગાઉના દેવાના હતા દીધા, લોન ની રિકવરી કેવી રીતે કરવામાં આવે છે? એને હિસાબે જ અમારે એનપીએ ઓછું થયું છે.